નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન કે જેની અંદર ચેપ્ટર નંબર 15 રાજ્ય સરકાર એની વાત કરતા હતા, જેમાં નેક્સ્ટ આપણે 4 લેક્ચરની અંદર અગાઉ જે કાંઈ ચર્ચાઓ કરેલી છે બરાબર, ત્યારબાદ આજે લેક્ચર નંબર 5 આરોગ્યનો અર્થ ત્યાંથી શરૂઆત કરવાની છે બરાબર. આગળ આપણે અદાલતની વાત કરી બરાબર, લોક અદાલત છે, વડી અદાલત, તાલુકા અદાલત, જિલ્લા અદાલત બરાબર, મુખ્યમંત્રી, એના મંત્રીમંડળના કાર્ય, રાજ્યપાલ, એના વિશેની વાત કરેલી. હવે આજે આપણે આરોગ્યની વાત કરવાની છે. તો જોઈએ કે આરોગ્યને સ્વાસ્થ્ય કે તંદુરસ્તી કહે છે. આરોગ્ય એટલે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં કુશળતા, સુખાકારીની સંપૂર્ણ અવસ્થા બરાબર. છેમ કુશળતા એટલે ત્યાં ક્ષેત્ર કુશળતા એવું આવે શબ્દ બરાબર. આરોગ્યને સ્વાસ્થ્ય કે તંદુરસ્તી કહેવાય બરાબર. સ્વાસ્થ્ય અને તંદુરસ્ત એટલે એને આપણે કહીએ કેવું આરોગ્ય છે બરાબર, તેવી રીતે એ બાબતની વાત છે. તો આરોગ્યમાં કઈ કઈ બાબત આવે? સ્વાસ્થ્ય અને આપણી તંદુરસ્તી. આરોગ્ય એટલે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્ર કુશળતા એટલે સુખાકારીની સંપૂર્ણ અવસ્થા બરાબર. એને આપણે આરોગ્ય કહેવાય. સારું આરોગ્ય શારીરિક, માનસિક ને બધી રીતે હોય તો જ સારું આરોગ્ય કહેવાય. આરોગ્ય એટલે ફક્ત રોગોની ગેરહાજરી કે શારીરિક દુર્બળતા નહીં બરાબર. કે રોગોની ગેરહાજરી હોય ને શારીરિક દુર્બળતા એટલે કે શરીર નબળું હોય બરાબર, ને નબળું ન હોય ને હૃષ્ટપુષ્ટ હોય અને રોગો કોઈ ન હોય તો એનું સારું આરોગ્ય એવું ન કહી શકાય. આરોગ્ય શારીરિક ક્ષેત્ર કુશળતાની સિદ્ધિ છે બરાબર. ક્ષેત્ર કુશળ શારીરિક આરોગ્ય શારીરિક ક્ષેત્ર કુશળતાની સિદ્ધિ. બધી બાબતો સામાજિક હોય, માનસિક, મગજના વિચારો બરાબર. તમે હૃષ્ટપુષ્ટ હોય અને કોઈ રોગ ન હોય પણ માનસિક વિચાર તમારે ખરાબ આવતા હોય તો બરાબર, મગજના માનસિક પ્રોબ્લેમ હોય તો એ સારું આરોગ્ય ન કહેવાય બરાબર. આરોગ્ય શારીરિક ક્ષેત્ર કુશળતાની સિદ્ધિ, તમામ બાબતોની અંદર સારી વસ્તુ બરાબર, તો જ એને સારું આરોગ્ય કહેવાય. વ્યક્તિનું કૌટુંબિક અને સામાજિક જીવન ઉત્તમ બને તે માટે સૌથી પહેલું તેનું સ્વાસ્થ્ય સારું રહે તે મહત્ત્વનું છે બરાબર. આપણે કહીએ છીએ, આપણે ઘણી બધી જગ્યાએ સુવિચાર વાંચતા હોય કે પહેલું સુખ તે જાતે નરિયા બરાબર. કે પહેલું સુખ એ છે કે આપણે જો શરીરે સુખી હોય તો જ આપણે ગમે તે કાર્ય કરી શકશું બરાબર. તમારામાં ઘણી બધી ક્ષમતા છે કાર્ય કરવાની, ઘણા બધા પૈસા કમાવવાની ક્ષમતા તમારામાં રહેલી છે, પણ તમારું શારીરિક સાથ ન દે તો, તમારું આરોગ્ય સારું ન હોય તો તમે કોઈ પણ જગ્યાએ આગળ વધી શકતા નથી. એટલા માટે પહેલું સુખ જે છે એ સારું આરોગ્ય છે અને તે મહત્વનું છે. તંદુરસ્ત માનવ સંસાધનથી જ રાષ્ટ્રનો સર્વાંગીણ વિકાસ શક્ય બને છે બરાબર. જે રાષ્ટ્રના વ્યક્તિઓ શારીરિક રીતે, માનસિક રીતે, સામાજિક રીતે અને આધ્યાત્મિક રીતે સુખી સંપન્ન હોય એ જ રાજ્યનો, એ જ દેશનો હંમેશા વિકાસ થાય બરાબર. પણ ઘણી બધી કુદરતી સંપત્તિ મળેલી હોય બરાબર, કુદરતી તરફથી ઘણી બધી રાષ્ટ્રને, દેશને બક્ષિસ મળેલી હોય, પણ લોકો શારીરિક રીતે નબળા હોય તો બરાબર, તો એ દેશનો કોઈ દિવસ ક્યારેય વિકાસ થતો નથી. એટલે પહેલાં પહેલું માનવ સંસાધન છે બરાબર, એ સારું હોય તો જ રાષ્ટ્રનો સર્વાંગીણ બધી બાબતોનો વિકાસ થાય બરાબર. હવે જોઈએ આગળ કે જાહેર સ્વાસ્થ્ય સેવાઓ કે ગવર્મેન્ટ જાહેર જે સ્વાસ્થ્ય બાબતની જે સેવાઓ છે, ગવર્મેન્ટ હોસ્પિટલો હોય એની બધી વાત છે. જાહેર આરોગ્ય કેન્દ્ર કે જેમાં સરકારી દવાખાનું આપણે કહીએ, પ્રાથમિક સારવારના કેન્દ્રો જેને PSC કેન્દ્ર કહેવાય બરાબર, કે 2-3 ગામ વચ્ચે PSC કેન્દ્ર હોય બરાબર. ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય પેટા કેન્દ્રો, પછી એના નીચે પેટા કેન્દ્રો આવતા હોય, એક PSC હોય કે જ્યાં તમે સામાન્ય સારવાર એમાં બધી મળી રહી બરાબર. પછી એથી કોઈ ઓપરેશનની બાબતને એવી હોય તો તમારે જે તે તાલુકા મથકે હોય સિવિલ હોસ્પિટલ એમાં તમારે જવું પડે બરાબર. મોટા શહેરોમાં આવેલી સિવિલ હોસ્પિટલ બરાબર, મોટા શહેરો હોય તેમાં સિવિલ હોસ્પિટલ હોય, દાખલા તરીકે મોરબી છે તેમાં આપણે સિવિલ હોસ્પિટલ છે બરાબર. પણ પછી એના નાના નાના જે સેન્ટરો હોય ગામડાના, તો અહીંયા બધે PSC કેન્દ્રો હોય, અને એથી જો નાના હોય તો એ 2-3 ગામ હોય છે પેટા આરોગ્ય કેન્દ્ર હોય, PSC નીચે આવતું હોય. બાળકો માટે જુદા જુદા પ્રકારની રસીકરણના કાર્યક્રમ, અલગ અલગ પ્રકારની રસી આપવામાં આવે, BCG છે, ક્ષય છે બરાબર, એવી રસી, પોલિયોની ટીપા છે બરાબર, આ બધું છે એ આરોગ્ય ખાતા દ્વારા કરવામાં આવે છે. જે જાહેર આરોગ્ય ગવર્મેન્ટ હોય એને કોઈ ફી લેવામાં આવતી નથી, દવા આપે બરાબર તો એની કોઈ ફી ચાર્જ હોતો નથી, તમામ સેવાઓ છે એ બધી ફ્રી ઓફ. સ્વચ્છતા અભિયાન, પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ, પર્યાવરણ જતનના કાર્યક્રમો ગોઠવવા, કુટુંબ કલ્યાણના કાર્યક્રમો દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાષ્ટ્રના નાગરિકોને પૂરી પાડવામાં આવે છે. જાહેર સ્વાસ્થ્ય સેવાઓ ગવર્મેન્ટ દ્વારા
બરો આરોગ્ય કેન્દ્ર દ્વારા આ બધી સેવાઓ છે એ પૂરી પાડવામાં આવે. ક્યારેક રોગચાળો ફાટી નીકળ્યો હોય તો તરત જ સઘન ચેકિંગ અહીંયા કરવામાં આવે, બરાબર દવાનો છંટકાવ કરવામાં આવે, એ રોગચાળો છે એને અટકાવવા માટે તેને પૂરતા પ્રયત્નો કરવામાં આવે. બરાબર ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર અંકુશ મૂકવો, નસીલી દવાઓ પર નિયંત્રણ, જીવલેણ રોગો સામે રક્ષણ, તેના નિવારણના ઉપયોગના કારણે લોકોની સુખાકારી વધે, તાત્કાલિક સારવાર સેવાઓ માટે 108ની સુવિધા. બરાબર કે રાષ્ટ્રનો નાગરિક સારો હશે બરાબર તો જ રાષ્ટ્ર આગળ આવી શકશે. તો એને નાગરિક સારો બને એને કોઈ તકલીફ ન પડે બરાબર, તેના માટે થઈને ઘણી બધી વસ્તુઓની અંદર આપણે જોવા જઈએ તો ઘણા બધી બાબતોથી રોગ થતા હોય. તો પહેલું જ આપણે જોઈએ તો ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થતી હોય એ લોકો આરોગ્ય તો તરત જ રોગનો ભોગ બનશે. તો એના ઉપર અંકુશ મેળવવો, એના માટે અલગ ટીમ છે આરોગ્ય ખાતાની કે એ જગ્યાએ જ્યાં વસ્તુઓ બનતી હોય એ રેડ કરે, ચેક કરે વસ્તુઓ કે યોગ્ય બને છે કે નહીં, બરાબર ને, કરીને દંડની જોગવાઈ મૂકેલી છે તો એના ઉપર દંડ ફટકારે અને બંધ કરવા સુધીના પગલાં પણ લઈ શકે. નસીલી દવાઓ છે એના ઉપર નિયંત્રણ, બરાબર જીવલેણ રોગો સામે રક્ષણ, કે જે ઘણા બધા જીવલેણ રોગો છે બરાબર કે જેમાં માણસ મૃત્યુ પામે એની સામે રક્ષણ મેળવવા માટે રસીની શોધ કરવી. બરાબર અત્યારે આપણે જોઈએ છીએ કે કોરોનાનો કાળ હાલે છે બરાબર, તો એના માટે થઈને ગવર્મેન્ટ ઘણા બધા પ્રયત્નો કરે છે, ઘણી બધી ખાનગી કંપનીઓ છે બરાબર એને પણ મંજૂરી આપી છે કે તમે કોરોનાની દવા શોધો, વેક્સિન શોધો. બરાબર તો એ ઘણી આપણે જોઈએ છીએ અત્યારે ન્યૂઝમાં કે ટૂંક સમયમાં એ આવી જશે. બરાબર તો દરેક નાગરિકને એ આપવામાં આવે કે જેથી કરીને આ જીવલેણ જે રોગ છે એની સામેથી આપણે રક્ષણ મેળવી શકીએ. તો એ જાહેર સ્વાસ્થ્યની સેવાઓમાં આવે છે અને આવી બધી બાબતોથી લોકોની તો જ સુખાકારી વધે જો આ બધી સેવાઓ મળતી હોય તો. હવે તો તાત્કાલિક સારવાર માટે સરકાર દ્વારા 108ની સુવિધા આપવામાં આવી છે કે બધાય પાસે ગાડી કે આતે કાંઈ સુવિધા હોતી નથી અને ગાડી કરતાં પણ બહેતર સુવિધા છે એની પાસે, કારણ કે પ્રાથમિક સુવિધા એ તમને ગાડીમાં મળી રહી, 108ની અંદર મળી રહી, કે જેથી કરી દાખલા તરીકે કોઈનું એક્સિડન્ટ થયું હોય તો તાત્કાલિક છે 108ની અંદર પાટાપિંડી બોટલ ચડાવી દઈએ બરાબર, જેથી કરી અને ટાઈમ તરત સીધા તમે સારવારની અંદર સીધા પહોંચી જાઓ, ત્યાં સુધીની પ્રાથમિક સારવાર તમને એ ગાડીની અંદર મળી જાય 108ની અંદર. આવી સરકાર દ્વારા સુવિધા પૂરી પાડવામાં આવી છે, વળી વિના ચાર્જે, કોઈ પણ ચાર્જ નહીં. ને એમાંય તમે ફોન કરો તો એ ફોનમાંય તમારો ચાર્જ કોઈ લેવામાં આવતો નથી બરાબર, ગમે ત્યારે ગમે તે વ્યક્તિ 108 નંબર દાબી દઈએ, કહી દઈએ કે ભાઈ આ જગ્યાએ છે આવું એક્સિડન્ટ થયું છે, આ ઘટના બની છે, આવો બનાવ છે બરાબર, તો તરત જ્યાંથી તેડી જાય ફટાફટ જે તે નજીકની હોસ્પિટલમાં સીધી સારવાર એની ચાલુ થઈ જાય. બરાબર આવી સરકારશ્રી દ્વારા સેવાઓ આપવામાં આવે છે. તો એ જાહેર સેવાઓની બાબત કહેવામાં આવે છે. હવે ખાનગી સ્વાસ્થ્ય સેવાઓ પ્રાઇવેટ કે જેમાં ખાનગી દવાખાના બરાબર ઘણા બધા છે, પ્રાઇવેટ દવાખાના, ખાનગી હોસ્પિટલ અને તાલીમ તથા સરકાર માન્ય ખાનગી દાપ્તરો દ્વારા નાગરિકોને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ગવર્મેન્ટ તો છે જ બરાબર, પણ સાથે પ્રાઇવેટ પણ છે કે જે એક વ્યક્તિને બરાબર કે પ્રાઇવેટમાં સારવાર લેવી હોય તો એ પ્રાઇવેટમાં જઈ શકે છે, અહીંયા ડૉક્ટરો છે તાલીમ પામેલા એના દ્વારા સારવાર આપવામાં આવે છે, લોકોને સ્વાસ્થ્ય બાબતની સેવા પૂરી પાડવામાં આવે છે. રોગોના નિદાન કરતી ખાનગી લેબોરેટરી પણ મોટી સંખ્યામાં કાર્યરત છે, લેબ બરાબર, કારણ કે હવે લેબ વગર તો કોઈ પણ વસ્તુ આગળ વધાતી નથી. તમારા શરીરની અંદર કયો રોગ છે, લોહીની લેબ છે બરાબર, શરીરના બીજા સોનોગ્રાફી છે, એક્સરે છે બરાબર, સિટી સ્કેન છે, આવી સુવિધા દ્વારા શરીરની અંદર શું તકલીફ છે એ જાણી શકાય છે અને તાત્કાલિક એની સારવાર લઈ શકાય છે. આવી આધુનિક સુવિધાઓ પણ હવે ખાનગી લેબોરેટરીની અંદર ઉપલબ્ધ કરવામાં આવી છે. વિવિધ રોગોના નિદાન અને ઉપચાર માટે કામ કરતી વિશિષ્ટ પ્રકારની ખાનગી હોસ્પિટલ સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડે છે. અલગ અલગ પ્રકારના રોગો માટે કેન્સર સ્પેશિયાલિસ્ટ બરાબર, એટલે ટૂંકમાં હૃદયરોગ સ્પેશિયાલિસ્ટ બરાબર, આવી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ પણ અત્યારે બજારની અંદર આવેલી છે, એના દ્વારા નાગરિકોને સારી સુવિધા આપવામાં આવે છે. આરોગ્ય અને રાજ્ય સરકાર કે રાજ્યના નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર વિશેષ આયોજનો અને ખર્ચ કરે છે, અલગ પ્રકારના આયોજન કરે છે અને લોકોને સારામાં સારી સેવાઓ મળી રહી છે બરાબર, લોકોને સારું આરોગ્ય એનું જળવાઈ રહી એના માટે ઘણા બધા પ્રયત્નો કરે છે, જેના નીચે પ્રમાણના કાર્યો છે બરાબર એ સરકાર કરે છે. જોઈએ, સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનું વિતરણ, કારણ કે કોઈ કુપોષિત ન રહીએ, કુપોષિત એટલે કે જેને જેટલો પૂરતો કેલરી પ્રમાણે ખોરાક જોઈ ન મળતો હોય તો એ બાળક છે અથવા તો કોઈ મોટા છે તો તરત જ એને એના શરીરને પોષક તત્વો મળતા બંધ થઈ જશે તો તરત એ કુપોષિત બનશે. કુપોષિત એટલે એને જેટલો ખોરાક જોઈએ એટલો ન મળે એટલે તરત જ પછી એમાંથી ઘણા બધા રોગો થશે અને રોગનો એ ભોગ બનશે બરાબર, એટલે ન બને એટલા માટે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને સસ્તા દરે અનાજ આપવામાં આવે છે બરાબર.
કે જેમાં 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા, બરાબર, પછી ખાંડ છે, તેલ છે, આવી બધી ઘણી બધી વસ્તુઓ આપવામાં આવે છે. ઓરી, અછબડા, પોલિયો વગેરે રોગના નિયંત્રણો માટે રસીકરણ, બરાબર. આપણે પોલિયોની તો બધે નાબૂદ થઈ ગયા દેશની અંદર, બરાબર. ભારત છે એ પોલિયો નાબૂદ દેશ બની ગયો, એના માટે સરકારે ઘણા વર્ષોથી આ ઝુંબેશ ઉપાડ્યું હતું, બરાબર. ઓરી માટે, પછી અછબડા માટે, બરાબર. પહેલાં ઓરી અછબડાની અંદર બાળક મૃત્યુ પામતા, બરાબર, પણ આ રસીકરણના હિસાબે ઘણો બધો સુધારો થઈ ગયો છે. દારૂબંધી, ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર નિયંત્રણ, બરાબર, કારણ કે એ દારૂની બધા નશીલા પદાર્થ છે, બરાબર, એના ઉપર સરકારે કડક કાયદો છે. પછી ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ, એના ઉપર પણ નિયંત્રણ આવ્યું છે. ઘણી બધી જગ્યાએ ચેકિંગ થતા હોય, ન્યૂઝની અંદર આપણે જોતા હોઈએ છીએ. તાત્કાલિક સેવા માટે 108ની યોજના, તાત્કાલિક સુવિધા તમને મળી રહી. સ્વચ્છતા અભિયાન અને શૌચાલય યોજનાનું સંચાલન, બરાબર. સ્વચ્છતા અભિયાન, શૌચાલય કારગર બનાવવા, જેથી કરીને ગંદકી છે એનાથી દૂર કરી શકાય એટલા માટે થઈ. જન ઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવા, જેનરિક ડ્રગ્સને સસ્તું દરે વિતરણ, બરાબર. પ્રધાનમંત્રી જન ઔષધાલય કેન્દ્ર, આવા ઘણી જગ્યાએ મેડિકલ ખુલેલા છે કે જેમાં ગવર્મેન્ટ થ્રુ એ દવાઓ વેચવામાં આવે છે, અને સસ્તા દરે, ટૂંકમાં સાવ ફ્રી ઓફ નથી પણ સસ્તા દરે, બરાબર, એવા મેડિકલ ખોલવામાં આવ્યા છે. જન ઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓ, જેને જેનરિક ડ્રગ્સ તરીકે ઓળખવામાં આવી છે, એવી દવાઓ છે. દાખલા તરીકે ડાયાબિટીસ છે, બધી સામાન્ય રોગો જે છે, બરાબર, અને રેગ્યુલર જે દવા લેતા હોય આવી બધી દવાઓ સસ્તા દરે ત્યાં મળે છે. મેલેરિયા, કમળો, કોટ, અંધત્વ, મધુપ્રેમ એટલે ડાયાબિટીસ, જો યાદ રાખવાનું, મધુપ્રેમ એટલે ડાયાબિટીસ થાય, ક્ષય છે, કેન્સર વગેરે રોગો પર નિયંત્રણ લાવવા આરોગ્ય સેવાઓનું આયોજન, કે મેલેરિયા, કમળો, કોટ, અંધત્વ, મધુપ્રેમ, ડાયાબિટીસ, ક્ષય, કેન્સર, આ રોગો ઉપર કેમ નિયંત્રણ આવે એના માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. હવે આરોગ્ય અને સરકાર, કે રાષ્ટ્રના નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાઈ, સારું જળવાઈ રહે તે માટેનું આયોજન અને સંચાલન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બેય કરે છે, બરાબર. તો કઈ કઈ બાબતોનું સંચાલન કેન્દ્ર સરકાર કરે, કઈ કઈ બાબતોનું સંચાલન રાજ્ય સરકાર કરે છે એના વિશેની વાત કોષ્ટકમાં આપણે આપેલી છે, તો જોઈએ વિગતવાર. મુખ્યમંત્રી અમૃત મા યોજના, મા કાર્ડ આપવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા, કે કોઈપણ જગ્યાએ તમે ખાનગી હોસ્પિટલની અંદર તમે સારવાર લ્યો, ઓપરેશન કરાવો અમુક પ્રકારના, તો એમાંથી તમને એમાં કોઈ પણ જાતનો તમારે પૈસા ભરવાના થતા નથી. ખાનગીમાં, પ્રાઇવેટમાં લ્યો છતાં પણ અમુક ટકા, 2 લાખ 3 લાખ સુધીની મર્યાદા છે, એટલા સુધીનું ઓપરેશન હોય તો એ તમને ફ્રી ઓફ, બરાબર, એની નક્કી કરેલી હોસ્પિટલમાં તમે ઓપરેશન પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવો તો પણ તમારે પૈસા આપવાના થતા નથી, મા કાર્ડ. પછી શાળા આરોગ્ય કાર્યક્રમ, દરેક શાળાની અંદર જઈને તપાસ કરવામાં આવે, ખાનગી હોય તો ભલે, પ્રાઇવેટ હોય તો, સરકારી હોય તો ભલે, બરાબર, કે બાળકને કોઈ ખામી નથી ને તો તાત્કાલિક એની સારવાર એને મળી રહે. મિશન બલમ સુખમ, બરાબર, એવી યોજના, મમતા સખી યોજના, જનની સુખ સુરક્ષા યોજના, જનની શિશુ સુરક્ષા યોજના, ચિરંજીવી યોજના, બાળ સખા યોજના, ખિલખિલાટ ડ્રોપ બેક યોજના, બરાબર, બધી રાજ્ય સરકારની યોજનાઓ છે કે જે રાજ્ય એનું સંચાલન કરે છે. ખિલખિલાટ, કે કોઈપણ જગ્યાએ હોસ્પિટલની અંદર 108 દ્વારા, બરાબર, પ્રસૂતિ કરવામાં આવે, કોઈ બાળકનો જન્મ થાય તો એ બાળકને પહેલાં 108 દ્વારા લઈ આવે હોસ્પિટલે, પછી બાળકનો જન્મ થઈ જાય પછી 108 મૂકવા નથી જતી, તેના માટે સરકારે યોજના બહાર પાડી, એના માટે એક ગાડી મૂકી છે ખિલખિલાટ, બરાબર, કે જે બાળકને ઘરે મૂકી આવે, બરાબર. આવી સુવિધા સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે, જે રાજ્ય સરકારની યોજના છે. હવે કેન્દ્ર સરકારની આપણે યોજના જોઈએ. પ્રધાનમંત્રી જન આરોગ્ય કેન્દ્ર, જન આરોગ્ય યોજના, બરાબર, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ પણ કેન્દ્ર સરકારની છે. રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ, રક્તપિત્તનો જે રોગ છે એને નાબૂદ કરવા માટેનું અભિયાન. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, બરાબર, માતા સારું જીવન જીવી શકે, બરાબર, કે જ્યારે ગર્ભાવસ્થાની અંદર હોય ત્યારે છે એના માટે જે કાંઈ ઘણી બધી યોજનાઓ છે એને અમુક ટકા પૈસા આપવામાં આવે છે પ્રસૂતિ સમયે, એ બધી યોજના. પર્યાવરણ જતનના કાર્યક્રમ, પર્યાવરણનું જતન કરવા માટેની કાર્યક્રમો. રાષ્ટ્રીય પરિવાર યોજના, અટલ સ્નેહ યોજના, શૌચાલય અને સ્વચ્છતા અભિયાન, આયુષ્યમાન ભારત યોજના 2018ની અંદર અમલમાં મૂકેલી છે આયુષ્યમાન ભારત યોજના, બરાબર. હવે આપણે જોઈએ, જો આપણે અગાઉ વાત કરેલી હતી ખિલખિલાટ ડ્રોપ બેક યોજના, બરાબર, કે આપણે જ્યારે બાળકનો જન્મ થઈ જાય ત્યારે ઘરે ગાડી મૂકવા જાય ખિલખિલાટ. બાળક જન્મે દરેક કુટુંબમાં ખુશીનો અવસર કહેવાય. તંદુરસ્ત માતા અને તંદુરસ્ત બાળકને ઘરે પરત પહોંચે તે કુટુંબનો માટે હર્ષોલ્લાસનો પ્રસંગ કહેવાય, હર્ષોલ્લાસનો પ્રસંગ કહેવાય. આથી હવે સરકારી સંસ્થાઓમાં માતા અને નવજાત શિશુને પ્રસૂતિ બાદ સરકારી સંસ્થાઓમાંથી ઘરે મૂકવા જવા માટે ખિલખિલાટ વાહન દ્વારા નવી જ વ્યવસ્થા કરવામાં આવી છે, બરાબર.
જો તમે ગવર્મેન્ટની અંદર બાળકનો જન્મ થયો હોય ગવર્મેન્ટ હોસ્પિટલ તો જ ખિલખિલાટ મળે, બરાબર. 108 પ્રાઇવેટમાં મૂકવા જાય બરાબર ડિલિવરી કેસની અંદર, પણ જ્યારે બાળકનો જન્મ થાય ઘરે મૂકવા માટે જો ગવર્મેન્ટ હોસ્પિટલમાં ડિલિવરી થઈ હોય તો, અને તો જ કે જેથી કરી અને લોકો છે એ સરકારી યોજનાનો લાભ લે એટલા માટે. આ ખિલખિલાટ વાહન નિયત સરકારી દવાખાના પાસે છે. આરોગ્ય કાર્યકર પ્રસૂતા માતાને આ સેવાઓનો ઉપલબ્ધ કરાવી શકે છે. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ પ્રસૂતાને માતા અને બાળક બાળ આરોગ્ય માટે આરોગ્ય શિક્ષણ તેમજ સલાહ આપવામાં આવે છે. વાહનની અંદર સલામત બાળ ઉછેર અને રસીકરણના સંદેશના વિડીયોના માધ્યમ દ્વારા માતા અને તેમની સાથે જતા તેના કુટુંબીજનોને માહિતી આપવામાં આવે છે. આ ખિલખિલાટ ગાડીની અંદર આખું એવો ચાર્ટ બનાવેલા હોય, એવા વિડીયો બતાવવામાં આવતા હોય કે હવે બાળકને ક્યારે રસી આપવી, કઈ રસી આપવી, કઈ જગ્યાએ તમને એ મળશે, કે જેથી કરી અને એનું માતા પણ એનાથી માહિતગાર થાય અને સાથે આવેલા કુટુંબીજનો પણ એનાથી માહિતગાર થાય કે હવે બાળકને છે આ રસીકરણ કરાવવું જોઈએ અને આ જગ્યાએ એની સુવિધા આપણને મળી રહેશે. આવી સુવિધા છે એ સરકાર દ્વારા આપવામાં આવી છે. હવે નેક્સ્ટ જે પાઠ બાકી છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર લેશું. તો ખાસ ઘરે આ બધું રિવિઝન કરી જજો, બરાબર. એક વખત નહીં પણ બે વખત વાંચજો, બરાબર. આભાર વિદ્યાર્થી મિત્રો.